હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આશા રાખું છું તમે દરેક મજામાં હશો. ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે જે શીખ્યા છે ચિત્રકામમાં એની તમે પ્રેક્ટિસ કરો છો ને? ફ્રેન્ડ્સ, ચિત્રકામ વિષય જેવો છે એમાં દરેકને રસ પડે માટે તમે દરેક ચિત્રકામની સતત પ્રેક્ટિસ કરતા જ હશો એ આશાથી આજે એક નવો ટોપિક લઈને આવી છું. તો આપણે આજે નવો ટોપિક શીખીશું, કલર બેઝિક્સ. આ કલર બેઝિક્સમાં શું છે તે આજે આપણે જાણીશું. કલર બેઝિક્સમાં આપણે કઈ રીતે કલર ફિલઅપ કરીશું, કઈ રીતે કલરની પકડ હશે, કઈ રીતે આપણે પેન્સિલ પકડીશું, કઈ રીતે આપણે ડ્રોઈંગ કરીશું અને એક કલરથી કેટલા શેડ કરી શકીએ આપણે, એ દરેક વિષયની માહિતી આજે હું તમને જણાવીશ. ફ્રેન્ડ્સ, પેન્સિલ પકડવાની પકડ અને કલર પકડવાની પકડ એક સરખી હોય છે. ઘણીવાર તમે જોતા હશો કે આપણે ચિત્રકામ દોરીએ છીએ ત્યારે ચિત્રકામ એટલું ડાર્ક દોરી દઈએ છીએ કે આપણે જ્યારે એને ભૂસીએ છીએ, રબ આઉટ કરીએ છીએ ત્યારે ચિત્ર બ્લેક થઈ જાય છે અથવા તો પેજ ફાટી જાય છે ભૂસતા ભૂસતા, તો ચિત્ર આપણું ખરાબ થઈ જાય છે. માટે બાળકો, એટલી વાત હંમેશા યાદ રાખો કે જ્યારે પણ આપણે ચિત્ર દોરીએ છીએ, ચિત્રને આપણે ઝાંખું દોરીશું જેથી કરીને રબ આઉટ કરતા આપણે ઇઝીલી એને ક્લીન કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, પેન્સિલ જ્યારે પણ આપણે ચિત્રકામ કરવા માટે યુઝ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખો કે આપણી જે પેન્સિલ છે એ 2B ક્યાં તો 3B હોવી જોઈએ. 2B અને 3B પેન્સિલ લાઇટ હોય છે જેથી આપણે જ્યારે પણ દોરીએ છીએ ત્યારે ઇરેઝ કરવામાં સરળતા રહે છે, જેને કારણે આપણું ચિત્ર ખરાબ થતું નથી. પેન્સિલને હંમેશા આ રીતે પકડો, આટલો સ્પેસ છોડીને જ પેન્સિલને પકડો જેથી કરીને આપણે એના પર વધારે પ્રેશર આપી શકીએ નહીં અને ચિત્ર ડાર્ક દોરાશે નહીં. ચિત્ર જો ડાર્ક દોરાશે તો આપણને રબ આઉટ કરવામાં અઘરું પડશે, માટે આ રીતે પેન્સિલ પકડશો તો ચિત્ર ઓટોમેટિક લાઇટ દોરાશે. એવી જ રીતે જ્યારે તમે કલર યુઝ કરો છો ત્યારે પણ કલરને તમારે આ રીતે આ સ્પેસ આટલી છોડીને અહીંથી જ પકડવાનો રહેશે. આ રીતે જ કલરને પણ પકડવાનો રહેશે જેથી કરીને તમે કલરને જો દૂરથી પકડો તો કલર તૂટવાની શક્યતા રહે છે, માટે કલરને આગળથી પકડો જેથી કરીને એક સરખો શેડ તમે આપી શકો છો. હવે ફ્રેન્ડ્સ, તમને હું હવે જણાવું છું કે કલર બાર વિશે. તો કલરમાં આપણે શું કરીએ છીએ? ભૂલો, ઘણી બધી ભૂલો કરીએ છીએ, જેમ કે કલર આઉટલાઇનથી બહાર જાય છે અથવા તો કલરની અંદર નાની નાની સ્પેસ, વ્હાઇટ સ્પેસ રહી જાય છે, અથવા તો કલરમાં આપણે અલગ અલગ રોટેશનમાં કલર કરીએ છીએ, તો આને લીધે ચિત્ર બહુ જ ખરાબ દેખાય છે. માટે એ બધી ભૂલોને આપણે સુધારવાની છે. માત્ર એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે કલર કરીએ છીએ આપણી જે આઉટલાઇન છે એની અંદર પહેલા આપણે ડાર્ક બોર્ડર કરીશું જાડી અને પછી અંદર કલર ફિલઅપ કરીશું, જેને કારણે આપણો કલર બહાર જવાની શક્યતા ઓછી રહે છે. બીજો પોઈન્ટ કે જ્યારે પણ આપણે કલર કરીએ છીએ એક જ રોટેશનમાં કલર કરીશું, એને આપણે ત્રાંસી લાઇન, ઊભી લાઇન, આડી લાઇન એમ અલગ અલગ રોટેશનમાં કલર કરીશું તો એ ખરાબ દેખાશે, માટે એક જ રોટેશનમાં આપણે કલર કરીશું. અને ચોથી વાત કે જ્યારે આપણે કલર કરીએ છીએ ત્યારે એની અંદર આપણને નાના નાના વ્હાઇટ સ્પોટ્સ રહી જાય છે, વ્હાઇટ સ્પેસ રહી જાય છે, એને હંમેશા કવર કરવું જેથી કરીને આપણું ચિત્ર વધારે સુંદર દેખાય છે. તો બાળકો, આવી ઘણી બધી માહિતીઓ છે જેને હું તમને અત્યારે જ્યારે શીખવાડું છું ત્યારે ઘણું બધું હું તમને જણાવતી રહીશ કે આપણે આગળ કઈ રીતે ચિત્રકામ કરીશું, કઈ રીતે શેડ કરીશું. તો ચલો શીખીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે શરૂઆત કરીએ છીએ કલર શેડથી. તો અહીં મારી પાસે એક કલર છે, એના હું તમને 5 શેડ બતાવીશ. તો પહેલાં આપણે કલરનો અલગ અલગ શેડ જાણી લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે શરૂઆત કરીશું લાઇટ કલરથી. તમે જુઓ છો એકદમ લાઇટ કલર આપણે આ રીતે કરીશું. આ એકદમ લાઇટ શેડ છે. હવે થોડો એનાથી ડાર્ક કરીશું.
થોડો એનાથી ડાર્ક, વધારે ડાર્ક, થોડો એનાથી વધુ ડાર્ક, હવે એનાથી પણ વધુ ડાર્ક. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે જોઈએ છે કે એક જ કલરને આપણે પાંચ અલગ અલગ શેડ કરી શકીએ છીએ. તો અહીં તમને મેં બતાવી એ પ્રમાણે બોક્સમાં મેં અલગ અલગ પાંચ પ્રકારના શેડ કર્યા છે. એવી રીતે આપણે અલગ અલગ કલરથી આ રીતે શેડ કરીશું. હવે આ દરેક શેડનો આપણે ચિત્રકામમાં અલગ અલગ પ્રકારે યુઝ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે કલર હંમેશા અહીંથી પકડશું, અહીંથી પકડીશું. જેટલું તમે પાછળથી પકડવા જશો, કલર તૂટવાનો ભય વધુ રહે છે. માટે અહીંથી આપણે કલર પકડીને જ કલર કરીશું. નેક્સ્ટ છે આપણું કે મેં તમને કહ્યું તો એ પ્રમાણે ચિત્ર હંમેશા મોટું દોરવું જોઈએ. અહીં બે ચિત્ર છે, એક નાનું ચિત્ર છે અને એક મોટું ચિત્ર છે. તમે જોઈ શકો છો જે મોટું ચિત્ર છે તે વધુ સારું દેખાશે અને એમાં આપણને કલર કરવાની પણ જગ્યા મળી રહે છે. તમે જેટલું નાનું ચિત્ર દોરશો એટલો કલર બહાર જવાની સંભાવના વધે છે. તો બાળકો, હંમેશા તમે મોટું ચિત્ર દોરો કે જેથી કરીને આપણને કલર કરવા માટે જગ્યા વધુ મળી રહે છે અને ચિત્ર લાગે પણ સરસ છે. ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું છે દરેક ચિત્રમાં આપણે આઉટલાઇન આપવી જોઈએ. અહીં મેં બે ચિત્ર દોર્યા છે, એકમાં મેં આઉટલાઇન આપી છે બ્લેક સ્કેચ પેનથી અને એકમાં નથી આપી. તમે બી જોઈ શકો છો આમાંથી કયું ચિત્ર સારું દેખાય છે. બોર્ડરવાળું ને, તો બોર્ડરવાળું વધુ સારું દેખાશે. બાળકો, અહીં તમે ડાર્ક કલરની સ્કેચ પેન લઈને બોર્ડર કરી શકો છો. ડાર્ક કઠ્ઠઈ કલર કે બ્લેક કલરથી જ તમે આની બોર્ડર આપી શકો છો. હવે ફ્રેન્ડ, આની અંદર આપણે કલર કરીશું. તો આ કલરમાં હંમેશા મેં તમને કીધું લાઇટથી ડાર્ક આપણે જઈશું. તો લાઇટ કલર પહેલા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સમજીએ કે આપણે કઈ રીતે ચિત્રમાં કલર ફિલઅપ કરીશું. અહીં મારી પાસે કલર્સ છે. તો સૌ પ્રથમ આપણે કયો કલર ક્યાં કરીશું એ જાણી લઈએ. અહીંયા પીળો કલર જે લાઇટ છે તે બેકગ્રાઉન્ડમાં કરીશું. રેડ કલર અહીં કરીશું. સ્ટાર બ્લુ, પિંક. ફ્રેન્ડ્સ, અહીં મેં તમને કીધું કે સૌ પ્રથમ આપણે પહેલાં જે લાઇટ કલર છે તે પહેલાં ફિલઅપ કરીશું. તો પહેલાં સૌ પ્રથમ કોઈ પણ કલર કરવા પહેલાં આપણે એને આઉટલાઇન આપી દઈશું, જેથી કરીને એની બોર્ડર પર એક કવચ બની જાય છે, જેને કારણે આપણો કલર બહાર જવાની શક્યતા ઓછી રહે છે. એક જાડી બોર્ડર આપી દઈશું. અને બાળકો, જ્યારે પણ તમે બોર્ડર આપો છો તો ખાસ ધ્યાન આપો કે આપણી બોર્ડરનો જે કલર છે તે આઉટસાઇડ જાય નહીં, તે બહાર જાય નહીં. હવે જુઓ બાળકો, અહીં સૌ પ્રથમ આપણે એક જ રોટેશનમાં કલર કરીશું. ઘણીવાર બાળકો મેં જોયું છે કે ઊભી લાઇન, આડી લાઇન, ત્રાસી લાઇન એમ ગમે તેમ કલર કરી રહ્યા છે બાળકો. એ રીતે નહીં કરીશું, આપણે એક જ રોટેશનમાં કલર કરીશું આ રીતે.
આ રીતે આખા એરિયામાં એક સરખો કલર કરી દઈશું. એક જ રોટેશનમાં કલર કરીશું એ વાતને ભૂલશો નહીં બાળકો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે યલો કલર ફિનિશ કર્યો છે. હવે તમને જ્યાં પણ સફેદ સ્પેસ દેખાય છે, જ્યાં પણ તમારો કલર કરવાનો ચૂકી ગયો છે અને વ્હાઇટ સ્પેસ દેખાય છે, તેને આપણે ફિલઅપ કરી દઈશું. એ વ્હાઇટ સ્પેસને દેખાવી જોઈએ નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. રેડ કલર સૌપ્રથમ શું કરીશું, બોર્ડર. મેં કહ્યું હતું તેમ બાળકો, અહીં તમે જુઓ આ યલો કલરને આ ડાર્ક કલર આ રીતે કવર કરી લે છે. વ્હાઇટ સ્પેસ રહેશે નહીં, એનું ખાસ ધ્યાન રાખજો બાળકો. બ્લુ કલર ભૂરો કલર પહેલા આઉટલાઈન ફિલઅપ કરીશું. વ્હાઇટ સ્પેસ રહી ગઈ હોય તો એને કવર કરીશું. ડાર્ક યલો સ્ટાર્ટ. તો જોયું બાળકો, છે ને સહેલું? કલર ફિલઅપ કરવું પણ સહેલું છે, કલર શેડ આપવો પણ સહેલો છે. તો આજે આપણે જાણ્યા કઈ રીતે ચિત્રમાં કલર ફિલઅપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો ટોપિક તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને નેક્સ્ટ ટાઈમ મળીશું આપણે નવા ટોપિક સાથે.